નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ બીજું અને ગુજરાતીમાં પેજ નંબર આપણે 11 કાઢીશું. એમાં છે, ચાલો આગળનો તમે જોઈ ગયા છો બરાબર, પેજ નંબર 10 સુધી આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. પેન્સિલ, ઇરેઝર, શાર્પનર અને સ્કેલ આ વસ્તુ લઈને આપણે ભણવા માટે તૈયાર થઈ જઈએ. ચાલો બાળ મિત્રો, શું કરવાનું છે? વાંચો, બોલો અને લખો. ઉદાહરણ આપ્યું છે, દવા કેમ લેવી પડે? તાવ આવ્યો છે તેથી એટલે. પ્રશ્ન આપેલો છે, એ પ્રશ્ન આપણે તેથી એટલે તેથી અને એટલેથી જવાબ લખવાનો છે. ચાલો પહેલું વાક્ય જોઈએ. બ્રશ શા માટે કરીએ છીએ? લખો બાળમિત્રો જવાબ. દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેથી, કાં તો તેથી બને અને કાં તો એટલેથી બને. જો બાળમિત્રો, દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે એટલે, દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેથી. બે માંથી આપણે કોઈ બી એક લખી શકીએ. મેં અહીંયા લખ્યું છે તેથી. લખો બાળમિત્રો, દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેથી. બીજું છે, ચોકલેટ કેમ ખરીદી? બર્થડે હતો તેથી. અહીંયા એટલે પણ લખી શકીએ, બર્થડે હતો એટલે. બરાબર બાળમિત્રો. પછી ત્રીજું છે, લખતા જાજો સાથે સાથે. ત્રીજું છે, અશ્વિન શા માટે રડ્યો? લખીશું જવાબ, અશ્વિન લપસી પડ્યો એટલે. જાગૃતિ શા માટે દોડી? તો કે રિક્ષા આવી એટલે જાગૃતિ દોડી. પછી છે, વહેલા કેમ ઊંઘી ગયા? શાળાએ જવાનું હતું. તેથી વહેલા ઊંઘી ગયા. આપણે શાળાએ જવું હોય તો વહેલા સુઈ જઈએ છીએ, તો જ આપણે વહેલા જાગી શકીએ ને. હા, એટલા માટે. ચાલો બારમું છે, ક્યું બરાબર સમજાય છે? બરાબર લાગે તેની સામે સાચું કરો. જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ બોક્સમાં મૂકો. કે અને તો પણ એટલે. ચાલો પેલું છે, એમાં શું કીધું? તો કે તમે આ વાક્યને વાંચવાનું, જો તમને બરાબર વાક્ય લાગે કે ના સાચું છે તો અહીંયા શું કરી દેવાનું? સાચું. અને જો સાચું ન લાગે તો કે અને તો પણ એટલે. આ ચાર વાક્ય, આ જે ચાર શબ્દ છે એમાંથી કોઈ પણ એક મૂકવાનો, એ અહીંયા જે લાઈન કરી હોય ત્યાં શું કરવાનો? સાચો આવતો હોય એ શબ્દ મૂકવાનો. જોઈએ બાળમિત્રો. પેલું છે, કોમલ અને કરીના વાતો કરે છે. તો કે સાચું છે આ વાક્ય, કોમલ અને કરીના બે વાતો કરે છે. તો અહીંયા આપણે લખીશું સાચું. પછી બીજું છે, તને શું ભાવે, કેરી કે કેળા? આપણે એમ કહીને તને શું ભાવે, કેરી કે કેળા, એમાં અહીંયા સાચું વાક્ય છે. તો અહીંયા કરીશું સાચું. જો એમ લખવું હોત કે તને શું ભાવે, કેરી અને કેળા, તો અહીંયા શું કરત? અને ભૂસી અને અહીંયા કે કરી નાખત. ભૂસવાનું નથી, પણ શું કરવાનું? અહીંયા અને છે એની બદલે અહીંયા સાચું ન કરત, અહીંયા કે લખી નાખત. ચાલો એના પછી છે, કાલે સોમવાર છે અને મંગળવાર. જો બાળમિત્રો, આ જે વાક્ય છે એ આપણે બંધ બેસતું નથી, એટલે કે વ્યવસ્થિત લખેલું નથી. કાલે સોમવાર છે અને મંગળવાર, તો અને મંગળવાર ન આવે. સોમવાર છે કે મંગળવાર, બેમાંથી એક જ વાર હોય ને, એવું તો ન બને કે આજે સોમવારે હોય ને મંગળવારે હોય. તો શું કરવાનું? તો અને લખ્યું છે, ત્યાં શું કરી દેવાનું? અહીંયા બોક્સમાં કે. કાલે સોમવાર છે કે મંગળવાર આપણે એમ બોલીએ ને, તો અનેની જગ્યાએ શું કરવાનું? કે કરવાનું. સમજાઈ ગયું? ચાલો
ચોથું છે થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉંચકી લીધી તો અને નો આવે થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉંચકી એવું આવે તો કે ના થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઉંચકી લીધી એટલે અહીંયા શું આવશે એટલે ચાલો લખાઈ ગયું છે આટલું એના પછી છે તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું તો ખોટું છે આ તો પણ ન આવે તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું તો અહીંયા આવશે અને તો પણની જગ્યાએ આપણે શું વાંચવાનું અને વાંચવાનું એટલે શબ્દ બની જાય છઠ્ઠું છે હાથ ધુઓ કે જમી લો તમે કોઈને એમ કહેતા હોય કે હાથ ધુઓ કે જમી લ્યો તો કે એવું આપણે કહીએ નહીં હાથ ધુઓ અને જમી લો તો કેની જગ્યાએ શું આવે અને આવે તો અહીંયા લખીશું અને પછી છે સાતમું તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા તો કે સાચું છે ઇનામ જીતો એટલે બધાએ એને અભિનંદન આપ્યા તમે પણ ઇનામ જીતો અને બધા અભિનંદન આપે તો એ વાક્ય સાચું છે એટલે અહીંયા કરીશું સાચું પછી આઠમું છે વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી તો પણ આવે તમે બનાવો જોઈ વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી તો અહીંયા શું આવશે તો પણની બદલે તો કે એટલે આવશે એટલે પછી સા મૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે તો પણ આવે નહીં એટલે આવે સા મૃગના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે એટલે અહીંયા શું આવશે એટલે પછી દસમું છે ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું તો કે સાચું છે ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાઈ ગયું હતું તો આવશે સાચું એટલે અહીંયા આપણે કરીશું સાચું ચાલો આટલું થઈ જાય એટલે તમારે શું કરવાનું છે તો કે પેજ નંબર 11 આજે મેં તમને જેટલું કરાવ્યું એ તમારે HW એટલે કે હોમવર્કની બુકમાં એક વખત આ પેજ આખું લખી નાખવાનું છે બરાબર અને બાકીનું જે છે બીજું પેજ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું અસ્તુ.